तो सवारना मोटा समाचार जोईए अत्यारे पाटीदारोनी प्रेस कॉन्फ्रेंस आवी रही छे, आओ सांभळीए। समाज એ કોઈ એક જ્ઞાતિ જ નથી, આને આ જ્ઞાતિ વગરનો એક સમાજ જો કોઈ હોય તો પાટીદાર સમાજ છે। એટલે આ સમાજ બધા જ સમાજોની ચિંતા કરશે, ચાહે અનામત વર્ગ હોય બિન અનામત વર્ગ હોય, પણ જે કોઈ ગરીબ વ્યક્તિ છે એને કોઈ જગ્યાએ અન્યાય થતો હોય તો એના માટે હંમેશા તત્પર રહી સરકાર સાથે એની રજૂઆત આપવી। અમે અનામત વર્ગની અંદર પણ કોઈ પ્રશ્નો હશે તો એ વસ્તુ પણ અમારી પાસે આવે તો અમે એ વસ્તુને પણ વાચા આપવા માટે કટિબદ્ધ છીએ। એટલા માટે કે અમારો વિષય બિન અનામત કે અનામત કરતો વિશેષ ગરીબ સમાજ જે છે, જો ગરીબી છે અને એ ગરીબ વ્યક્તિઓ જ્યારે પોતાના પ્રશ્નો લઈને સરકાર તરફ જતા હોય અને કદાચ કોઈ નાના મોટા કરપ્શનો ચાલતા હોય, કોઈ બીજા પ્રશ્નો થતા હોય, એની અંદર આ લોકો ક્યાંય ગૂંચવાઈ ન જાય, ગરીબ માણસે ખબર જ નથી ક્યાં જવું, તો એ વ્યક્તિઓને તકલીફ ન પડે એ જાતની વ્યવસ્થા સરકારમાં થાય એવી બધી રજૂઆતો કરી। રજૂઆત કર્યા પછી જે અમારું અંદરથી જે કંઈ વિષયોની ચર્ચા થશે એ તમને ડિટેલમાં એનું માર્ગદર્શન આવ્યા પછી અમે તમારી સાથે વાર્તાલાપ કરશું, અને જે કંઈ વાર્તાલાપ કરવાનું છે એ કેન્દ્રિત થાય, બીજા કોઈ વ્યક્તિઓ તરફથી ન થાય એ ધ્યાન રાખજો, કારણ કે વિષય અમારો જે છે વિષય ફંટાય નહીં અને ડાયવર્ટ ન થાય, અને એક જ વિષયની વાત થાય એ રીતે અહીંયો આવ્યા પછી ફરીથી આ જ જગ્યા ઉપર આપણે પ્રેસ કોન્ફરન્સ કરશું તમારી સાથે। એવા બધા વિષયો છે અમારી સાથે જે આપ ચિંતા કરો છો એ, અને એવા ઘણા બધા વિષય અમારી પાસે આવેલા છે, બધા જ વિષયોની ચર્ચા થયા પછી ડિટેલમાં તમને માહિતી આપશું। એ બધા ઘણા બધા મુદ્દા છે, ઘણા બધા મુદ્દા છે, નહીં નહીં અમારી પાસે મુદ્દા બધા ઘણા છે, એ બધા જ મુદ્દાઓની ચર્ચા કર્યા પછી વિગતે વાત કરશું। એ પણ એક મુદ્દો છે, એવા ઘણા મુદ્દા છે, એટલે અત્યારે બધા મુદ્દા તમને કહીશું તો કઈ બધા એના કરતા આવીને પછી વિષય વાત કરશું। બીજું કઈ થેન્ક યુ, અને મિત્રો અમે તમારા સૌના ખૂબ આભારી છીએ પ્રેસ મીડિયાના, કારણ કે તમારા માધ્યમથી જ અમારો અવાજ છે પ્રજા સુધી અને ગામડે ગામડે જે પહોંચાડવાનું છે એમાં મદદરૂપ થઈ રહ્યા છો, એ બદલ આપ સમગ્ર પ્રેસ મીડિયાના આભારી છીએ અમે। થેન્ક યુ, થેન્ક યુ। 21 સંસ્થાઓ વર્લ્ડ પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ જોડાય અને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે તેની અંદર પાટીદાર સમાજના જે મુદ્દાઓ છે તે રજૂ કરવામાં આવ્યા, સમાજને આગળ લાવવા માટે ચર્ચા કરવામાં આવી, અમેરિકામાં પણ આગેવાનો સાથે ચર્ચા કરવાની વાત કરવામાં આવી છે, મુખ્યમંત્રી સાથે પણ થોડા દિવસ પહેલાં વાત થઈ હતી, બિનનામત આયોગની ગ્રાન્ટ અંગે વાત કરવામાં આવી છે, એટલું જ નહીં જે પાટીદાર આગેવાનો છે એ મળીને ચર્ચા કરી રહ્યા છે। 21 સંસ્થા વર્લ્ડ પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ જોડાય છે, તો આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી, ફરી એકવાર પાટીદાર પાવર દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, સીએમ સાથે પાટીદારોની આ બેઠક કેટલી મહત્વની, બેઠકમાં શું ચર્ચા, શું મુદ્દાઓ રહ્યા, કોણ કોણ આગેવાનો હાજર રહ્યા? જો ચિંતન, હજુ બેઠકની શરૂઆત થવા જઈ રહી છે, બેઠક શરૂ થવાની બાકી છે, તમામ આગેવાનો બેઠકમાં જતા પહેલાં મીડિયા સાથે વાત કરી અને તેમણે કહ્યું કે જે મુદ્દાઓ છે સમાજને આગળ લાવવાનો મુખ્ય મુદ્દો છે, પાટીદાર જે ફેડરેશન છે વર્લ્ડ પાટીદાર ફેડરેશન તેની હેઠળ જે 21 સંસ્થાઓ છે એ સંસ્થાઓના તમામ લોકોની સાથે જે મુદ્દાઓ ચર્ચા છે, સમાજને આગળ લાવવા સહિત પાટીદાર અનામત આંદોલનના કેસો હોય, જે પાછા ખેંચવાના મુદ્દા છે તે બિન અનામત આયોગની ગ્રાન્ટ હોય, સમાજને કેવી રીતે આગળ લાવવો અને પાટીદાર સમાજ સમરસતા સાથે આગળ વધવા માગે છે તે કોઈ સામાજિક જ્ઞાતિની વિરોધમાં નથી, ઓબીસી અનામત હોય કે પછી અન્ય અનામત હોય તેની પણ વિરોધમાં નથી, તમામ જે ગરીબો છે ગરીબોને છેવાડાના લાભ મળે, પાટીદાર સમાજમાં પણ જે કેટલાક લોકો હજુ ગરીબ રહ્યા છે તેમને પણ સરકારની યોજનાઓ અને સરકાર જે જાહેરાત કરે છે તે યોજનાનો લાભ મળે, તે પ્રશ્નો તેમના સોલ્વ થાય તે મુખ્ય એજન્ડા છે। જે બહાર વાત કરવામાં આવી છે તેની અંદર આ તમામ પાસાઓની વાત કરી છે, પણ જે મુખ્ય એજન્ડા સીધી રીતે રાજ્યની અંદર ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીની વચ્ચે પાટીદાર સમાજના આગેવાનો જ્યારે મુખ્યમંત્રીને મળતા હોય ત્યારે તમામ સંસ્થાઓ છે પાટીદારોની તેના તમામ વડાઓ છે એટલે તે તમામ જ્યારે વાત કરશે તો સમાજને આગળ લાવવાની સાથે સમાજના જે મુખ્ય પ્રશ્નો છે તેની વાત કરવામાં આવી છે, સાથે જ એવું કહ્યું કે
अमेरिका पण जे छे लोको वसे छे पाटीदार समाजनो एक मोटो समूह त्यां रहे छे, तो तेमनी साथे पण मळीने तेमनी पण वात करवामां आवशे, तेमनी साथे पण मुलाकात करीशुं, तेमने समाजनी साथे जोड़ी अने पाटीदार समाजना जे नबळा लोको छे तेमनो उद्धार केवी रीते थाय, तेमने केवी रीते वधु आगळ लावी शकाय, समाजना लोकोने तमाम लाभ केवी रीते पहोंचे, ते मुख्य एजेंडा छे, ते प्रकारनी वात हाल करवामां आवी रही छे। विस्तृत वात तेओ बैठक पताईने 12 वागे आवशे, ત્યારબાદ વિસ્તૃત વાત કરશે અને તેની અંદર તમામ પાસાઓની વાત કરવામાં આવશે, કયા કયા મુદ્દે સીએમ સાથે ચર્ચા થઈ અને તેનો ઉકેલ શું આવશે, કેવી રીતનો આગળનો રોડમેપ રહેશે, એ તમામ પાસા ઉપર બેઠક પૂર્ણ થયા બાદ તેઓ વાત કરશે। જી બ્રિજેશ, આ બધાની વચ્ચે અલ્પેશ કથિરિયાએ જે સંકેત આપ્યા છે તેને લઈને શું પ્રતિક્રિયાઓ આવી છે? જો કેસ પાછા નહીં ખેંચાય તો ભાજપને ચૂંટણીમાં નુકસાન થશે અને એમનો મત નથી લેવામાં આવ્યો એવી પણ એક તેમણે નારાજગી કહી શકાય કે વ્યક્ત કરી છે। ચિંતન, મેં જ્યારે આ સવાલ પૂછ્યો ત્યારે સી કે પટેલે સ્પષ્ટ કહ્યું કે આંદોલનના કેસો પાછા ખેંચવાનો મુદ્દો પણ એમની અંદર છે, એમની પાસે અનેક મુદ્દાઓ છે, સમાજને હિત, સમાજના હિતને લગતા જેટલા પણ મુદ્દાઓ છે આ મુદ્દા ઉપર આ જે ફેડરેશન છે તે મુખ્યમંત્રી સાથે વાત કરશે અને કયા મુદ્દા ઉપર શું વાત થઈ એની તમામ વિગતો જ્યારે બેઠક કરીને આવશે ત્યારબાદ વિસ્તૃત જવાબ આપશે। પણ આ તમામ મુદ્દાઓ છે જેના ઉપર વાત કરવાની છે, પાટીદાર સમાજના જે યુવાન ઉપર કેસ થયા હતા એને પાછા ખેંચવા અંગે લઈને પણ વાત કરવામાં આવશે તેવું જેમણે સ્પષ્ટ કહ્યું છે। એટલે હવે તેઓ બેઠક બાદ આવીને સ્પષ્ટ કરશે કે કયા મુદ્દા ઉપર શું વાત છે અને સરકારની શું પ્રતિક્રિયા છે, એ તમામ વિગતો ત્યારે આપવામાં આવશે। કોઈ આંદોલનકારીને લઈ ગયા છે સાથે કે જે આંદોલનના કેસો છે તેની પણ વાત છે, બિન અનામત આયોગને મળતી ગ્રાન્ટ, એ ગ્રાન્ટ હાલ જે છે બેઠકની અંદર દિનેશ બાંભણિયા જે છે તે ગયા છે, જે પહેલાં પાસ સાથે હતા અને પાસમાં હજુ પણ છે, હાર્દિક પટેલનું જે પાસ હતું તે પાસની અંદર પણ દિનેશ બાંભણિયા સક્રિય સભ્ય રહ્યા હતા અને અલ્પેશ કથિરિયા સાથે પણ દિનેશ બાંભણિયા સતત સક્રિય રહ્યા હતા। આજે પણ દિનેશ બાંભણિયા આ ફેડરેશનના જે નેતાઓ છે તેમની સાથે ત્યાં પહોંચ્યા છે અને તેઓ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાના છે। જી બિલકુલ બ્રિજેશ, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું। તો આજની જે આ બેઠક મળવા જઈ રહી છે મુખ્યમંત્રી સાથેની, તે પૂરી થયા પછી ફરી એક વખત વિગતો આપવા માટે પાટીદાર આગેવાનો આવશે અને એ પહેલાં જે એક સૌથી મહત્ત્વનો મુદ્દો રહ્યો છે, કારણ કે પાટીદારોના હકની વાત હોય અને એમાં આંદોલનનો મુદ્દો ન આવે, કારણ કે 2015માં જે પાટીદાર અનામત આંદોલન થયું હતું ત્યાર પછીથી હંમેશાથી જે મુદ્દાઓ રહ્યા એમાં કેસ પાછા ખેંચવાનો મુદ્દો રહ્યો છે, ચાહે તે કોઈ રાજકીય નેતાએ વિરોધ કર્યો હોય કે સમાજની બેઠકો હોય, આ બધી જ જગ્યાએ એ કેસ પાછા ખેંચવાનો મુદ્દો રહે છે। પણ આજની જે આ બેઠક છે તેની અંદર એ મુદ્દો કેટલો મહત્ત્વનો રહેશે એ પણ જોવાનું રહેશે। સીએમ સાથે થોડા દિવસો પહેલો ટેલિફોનિક ચર્ચા થઈ હતી, એમને વિનંતી કરી હતી કે અત્યારે બિન અનામત નિગમ આયોગના પ્રશ્નો ખૂબ છે, એ પ્રશ્નોને વાચા આપવી જરૂરી છે કે જેથી પાણી પહેલાં પાર બાંધી શકાય અને એને અનુલક્ષીને જે પાટીદાર સમાજની પહેલાં 6 સંસ્થાઓ હતી જે આપ સૌ જાણો છો, તેમાં પાટીદાર સમાજની ઘણી બધી અગ્રણી સંસ્થાઓની એવી ડિમાન્ડ હતી કે એમનું એમને પણ સંકલનમાં સમાવેશ થાય, કારણ કે ઘણી સંસ્થાઓ એવી છે પાટીદાર સમાજની કે જે જિલ્લા લેવલે એનું કાર્ય ચાલતું હોય, તો એવી ગઈકાલની મિટિંગમાં એવી સંસ્થાઓ લગભગ હું માનું છું 6 જૂની હતી ને 15-1 નવી સંસ્થાઓને સામેલ કરી 21 જેટલી સંસ્થાઓ વર્લ્ડ પાટીદાર ફેડરેશનના નેજા નીચે સમાવવામાં આવેલી છે। આ વર્લ્ડ પાટીદાર ફેડરેશનનું બીજો મોટો વર્ગ પરદેશમાં પણ છે, એટલે વર્લ્ડ પાટીદાર ફેડરેશન એટલે અમેરિકાની અંદર પણ અમારી પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓ છે અને એ સંસ્થાઓના પ્રતિનિધિઓને સાથે વાર્તાલાપ કરવા માટે આ 22 તારીખે ખોડલધામમાંથી અમારા મિત્ર છે ગોપાલભાઈ અને ઉમિયાધામમાંથી સી કે પટેલ, અમે બંને મિત્રો અમેરિકા જઈએ છીએ, ત્યાંના જે અગ્રણી જે આગેવાનો છે એમની સાથે ચર્ચા વિચારણાઓ કરીશું અને સમાજના આ ટાઈપના પ્રશ્નોને પણ સમાજનો વિકાસ કઈ રીતે થાય, સમાજ કઈ રીતે આગળ આવે, સમાજમાં જે અમારો જો ગરીબ ગામડામાં વસતો કચડાયેલો વર્ગ છે એનું ઉન્નતિ કઈ રીતે થાય એ ચર્ચા કરી। આ સાથે સાથે અમારી ચર્ચામાં હંમેશો મુખ્ય મુદ્દો જે રહ્યો છે કે સામાજિક સમરસતા જળવાયેલી રહે અને જે અનામત વર્ગ છે ઓબીસી વર્ગ છે એ પણ આપણા બધા સાથે છીએ કે આખા ગુજરાતની જનતા, અને એમાં જે ગરીબ વર્ગ છે એમાં ચાહે અનામત વર્ગ હોય બિન અનામત વર્ગ હોય કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય જે ગરીબીની વ્યાખ્યામાં આવતો હોય એ દરેક વ્યક્તિ એ દરેક પરિવારોને
શિક્ષણ અને આરોગ્યના લાભો મળે એ રીતે જોવું, એટલે કોઈ સમયે કરી કોઈ ખોટી ગેરસમજો થતી હોય એ વિષય નથી. પાટીદાર સમાજ એ કોઈ જ્ઞાતિ જ નથી આને. આ જ્ઞાતિ વગરનો એક સમાજ જો કોઈ હોય તો પાટીદાર સમાજ છે.